हेलो स्टूडेंट्स, केम छो બધા? મજામાં? તો બાળકો આશા રાખું છું બધા મજામાં છો. તો આજે હું નિમેશ શર્મા પ્રસ્તુત છું ક્લાસ 12 કેમિસ્ટ્રી ગુજરાત મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 4 રાસાયણિક ગતિકી. તો બાળકો આના અગાઉના લેક્ચરમાં આપણે બધી સમજૂતી આખા ચેપ્ટરની સમજૂતી બધા જ કોયડાઓ લખાણ સંબંધિત પ્રશ્નોની સમજૂતી આખી આપણે પૂરી કરી નાખેલી અને તેમ છતાં આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નોને ઉકેલો છે બરાબર તે પણ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે 4.1થી લઈને 4.25 સુધીના પ્રશ્નો અને તેના ઉકેલો સમજી ચૂક્યા છે. હવે આપણે અગાઉ કન્ટિન્યુ કરવા છે 4.26થી. તો ચાલો જોઈએ 4.26થી 4.30 સુધી. બાળકો જો અહીંયા 4.26 પ્રશ્ન વાંચી લો બાળકો. હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણ અનુસરે છે. કે બરાબર 4.5 × 10^11 સેકન્ડનો વ્યસ્ત છે. ઈ નો −28,000 ઈનો ઘાત −28,000 કેલ્વિન ભાગ્યા ટી છે. તો બાળકો અહીં ઈએનો ગણતરી કરવાનો છે બરાબર. સક્રિયકરણ ઉર્જા ગણવાનું છે આપણે. તો ચાલો જોઈએ કઈ રીતે થયા. તો બાળકો આ છે તમારી સમક્ષ પ્રશ્નનો ઉકેલ. બાળકો આપણે જોઈએ સૌથી પહેલાં શું કરવાનું. તો તમારે અરહેનિયસ સમીકરણ જે છે તે લખી દેવાનું છે. તો એ શું છે? કે બરાબર એ ગુણ્યા ઈનો −EN/RT. તો બાળકો આ અરહેનિયસ સમીકરણ છે. તો આ સમીકરણ મુજબ શું થશે? તો આ સમીકરણ મુજબ આપણે જોઈએ તો આ જે ઘાત છે બરાબર, એ ઘાત આપણે લઈ લઈએ તો −EN/RT બરાબર શું થાય? તો −28,000 કેલ્વિન/T થશે બરાબર, જે પ્રશ્નમાં આપેલું. તો હવે આપણે બંને બાજુ TT કેન્સલ કરીએ અને −1 − −1 કેન્સલ કરી નાખીએ. ક્લિયર છે? તો શું થશે બાળકો? તો ક્રોસમાં અહીંયા EN/R બરાબર 28,000 રહેશે. તો R અહીંયા ક્રોસમાં ગુણાકાર થાય તો માટે EA બરાબર શું થાય? તો EA બરાબર 28,000 × R. હવે આની કિંમત મૂકી દેવાની છે બાળકો. માટે એ બરાબર 28,000 × 8.314 × 10^3 બરાબર કેલ્વિન, સોરી કિલો જુલ કેલ્વિનનો વ્યસ્ત મોલનો વ્યસ્ત. માટે એની કિંમત કેટલું આવશે બાળકો? તો 232.79 કિલો જુલ પ્રતિ મોલ થશે. ક્લિયર થયું? હવે બાળકો આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 4.27. ક્વેશ્ચન નંબર 4.27. તો બાળકો આ તમારા સમક્ષ આપણે 4.27નો ઉકેલ જોવાના છીએ, જેના માટે આપણે ક્વેશ્ચન વાંચી લઈએ 4.27. તો બાળકો આ તમારી સમક્ષ છે ક્વેશ્ચન નંબર 4.27, વાંચો. H2O2ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે. log k બરાબર 14.34 − 1.25 × 10^4 કેલ્વિન બરાબર ભાગ્યા ટી. તો આ પ્રક્રિયા માટે તમારે EA ગણો અને કયા તાપમાને તેનું અર્ધ આયુષ 256 મિનિટ થશે તે જાણો બરાબર. તો આપણે જાણવાનું છે બરાબર. તો બાળકો અહીંયા જોઈએ કે આ પ્રશ્ન કઈ રીતે ઉકેલી શકાય છે. તો પ્રશ્ન બરાબર વાંચી દો તમે. સમજી લો પ્રશ્ન બરાબર વાંચીને સમજી લો. તો બાળકો હવે આપણે જોઈએ કે આનો ઉકેલ કઈ રીતે થાય.
तो सौथी पहला बाळको आपणे करवानुं शुं छे तो आपेला समीकरण माटे बराबर छे तो आपेला समीकरण माटे आपणे सौथी पहला जे लॉग के नी किंमत होय बराबर लॉग के नो समीकरण नी वात करीए तो लॉग के बराबर शुं थाय तो लॉग के बराबर 14.34 माइनस 1.25 गुणिया 10^4 એટલે 10,000 ભાગ્યા ટી તો આ સમીકરણ આપ્યું તેને આપણે એક આપી દઈએ સમીકરણ નંબર એક બરાબર જે કે આપેલ સમીકરણ છે બરાબર આ શું છે તો આપેલ સમીકરણ છે બાળકો પ્રશ્નમાં જ આપેલું છે તમને ક્લિયર છે તો એ સમય આપેલ સમીકરણ આપણે નંબર એક આપી દઈએ હવે અરહેનિયસ સમીકરણ આપણે લખીએ તો અરહેનિયસ બરાબર અરહેનિયસ સમીકરણ શું થાય तो बाळको અરહેનિયસ સમીકરણ આપણે લખી દઈએ લોગ કે બરાબર શું થશે તો લોગ કે બરાબર લોગ એ માઇનસ ઈએની છેદમાં 2.303 ઈએની છેદમાં 2.303 આરટી તો અરહેનિયસ સમીકરણ છે બરાબર છે આ સમીકરણને નંબર બે આપી દઈએ હવે બાળકો આપણે શું કરવાનું છે તો બાળકો આપણે સમીકરણ એક અને બે પરથી આપણે શું લખી શકીએ આ એક અને સમીકરણ એક અને બે પરથી આપણે જો વાત કરીએ તો એક અને બે પરથી આપણાથી લખાઈશું તો માટે આપણે એમ લખીએ માટે સમીકરણ એક અને બે પરથી શું થશે તો ઈએની છેદમાં 2.303 આરટી બરાબર આની કિંમત શું થાય બાળકો તો 1.25 ગુણ્યા 10^4 આટલા કેલ્વિન બરાબર ભાગ્યા ટી આ બાળકો આ જે ટી દેખાતું છે આ ટી આપણે કેન્સલ આઉટ કરી નાખીએ બંને બાજુ ટી કેન્સલ થયો તો શું થશે ઈએની કિંમત શું થાય બાળકો તો ઈએ બરાબર આને ક્રોસ ગુણાકાર મૂકી દઈએ આ બાજુ માટે ઈએ બરાબર 1.25 ગુણ્યા 10^4 ગુણ્યા 2.303 ગુણ્યા આર ક્લિયર બાળકો નેક્સ્ટ સ્ટેપમાં આરની કિંમત પણ મૂકી દઈએ આપણે તો બાળકો અહીંયા શું થશે માટે ઈએ બરાબર 1.25 ગુણ્યા 10^4 ગુણ્યા 2.303 હવે આરની કિંમત કેટલી તો આપણે 8.314 ગુણ્યા 8.314 10 અહીંયા આપણે જૂલમાં લઈએ બાળકો કિલો જૂલમાં નથી લેતા એટલે જૂલમાં લઈએ તો આટલું જ રાખશું 8.314 જૂલ કેલ્વિનનો વ્યસ્ત મોલનો વ્યસ્ત લેટ જો બાળકો તો આની ગણતરી તમે કરશો સાદરૂપ આપો માટે ઈએ બરાબર શું થાય તો ઈએ બરાબર 239339 જૂલ મોલનો વ્યસ્ત થશે હવે બાળકો આપણે આને કિલો જૂલમાં ફેરી નાખ્યો માટે ઈએ બરાબર 239 અને 1000 ભાગવું પડે ને 239.339 કિલો જૂલ થશે પ્રતિ મોલ બરાબર જે આને બરાબર થાય 239.34 બરાબર આ 40 થઈ જાય ને એટલે 34 તો આટલાને બરાબર થાય કિલો જૂલ પ્રતિ મોલ આ ઈએની કિંમત થઈ જાય હવે બાળકો આપણે ટી હાફની વાત કરીએ તો ટી હાફ બરાબર 256 છે ક્લિયર છે 256 છે માટે કે બરાબર શું થશે માટે કે બરાબર 0.693 વાત કરીએ તો 0.693 ભાગ્યા 226×60 તો કેટલું થાય 4.51 ગુણ્યા 10^-5 આટલા સેકન્ડનો વ્યસ્ત થશે 4.51 ગુણ્યા 10^-5 સેકન્ડનો વ્યસ્ત માટે કે ની આ કિંમત આપણે એમ કહીએ ને કે ની આ કિંમત
समीकरण एक में मुकता तेनी आ किंमत समीकरण एक में मुकता शू थशे बाळको लॉग 4.51 गुणिया 10^-5 बराबर शू थाय तो 14.31-1.25 गुणिया 4 घात आटला केल्विन छेद में टी। तो बड़ा आनी तमें जो लॉग की किमत शोधो तो तमने आनी लॉग की किमत केटलू मळशे तो माटे -4.3458 आ किमत आवशे बड़ा કેમ કે આનું -5 થાય બરાબર અને -5માં તમે આનું લોગનું કિંમત બાદ કરી નાખશો તો આટલું આવશે સાદરૂપ બરાબર ઇક્વલ ટુ 14.31 માઇનસ આની કિંમત બરાબર છે -1.25 ગુણ્યા 10^4 આટલા કેલ્વિનની છેદમાં ટી આવ્યા કરશે આના પરથી બાળકો શું થાય ટી બરાબર શું થશે બોલો ટી બરાબર તો પહેલાં તો આપણે આને આ બાજુ લઈ જઈને બાદ કરી દઈએ ને ક્લિયર છે આપણે આને આ બાજુ લઈ લઈએ ને આને આ બાજુ લઈ લઈએ તો ક્લિયર થાય તો માટે 1.25 પણ સરવાળામાં થઈ જશે બરાબર અને આ શું થાય તો 14.31માંથી આ બાજુ આવશે તો પ્લસ 4.3458 આ થઈ જશે બરાબર આને સરવાળો કરી દઈએ તો 18.6858 થશે 18.6858 બરાબર નેક્સ્ટ સ્ટેપમાં લખીએ તો બાળકો શું થશે અહીં માટે 1.25 ગુણ્યા 10^4 કે ની છેદમાં ટી બરાબર 18.6858 ક્લિયર માટે આપણે ક્રોસમાં લઈ લઈએ ને આને માટે ટી બરાબર 1.25 ગુણ્યા 10^4 કેલ્વિન ભાગ્યા 18.6858 આથી ભાગી દઈએ તો તાપમાન ટી બરાબર શું થાય તો તાપમાન ટી બરાબર 668.9 કેલ્વિન થાય બરાબર જે કે આની બરાબર હોય 669 કેલ્વિનની બરાબર હોય છે તો બરાબર કયો તમારો જવાબ છે ક્લિયર છે તાપમાન ટી બરાબર 669 કેલ્વિન હવે બાળકો આપણે શું કરવાના નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ બરાબર 4.28નો ઉકેલ જોવાનું છે તેના માટેને આપણે પ્રશ્ન વાંચી લઈએ તો બાળકો 4.28 માટે પ્રશ્ન તમારી સમક્ષ હાજર છે તો બાળકો પ્રશ્ન વાંચો એનું નિપજોમાં વિઘટનમાં 10°C તાપમાને કેનું મૂલ્ય 4.5×10^3 સેકન્ડનો વ્યસ્ત દર્શાવે છે અને સક્રિયકરણ ઉર્જા 660 kJ પ્રતિ મોલ દર્શાવે છે કયા તાપમાને કેનું મૂલ્ય 1.5×10^4 સેકન્ડનો વ્યસ્ત થશે ક્લિયર છે તો આ જોઈ લઈએ આપણે 4.28નું કઈ રીતે થશે તો બાળકો અહીં સૌ પ્રથમ શું કરવાનું છે તમારે સૌથી પહેલાં તમારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે લોગ ઓફ K2ની છેદમાં K1 બરાબર 4.28નો ઉકેલ આપણે કરતા છીએ બાળકો તો તમારે શું કરવાનું છે તો લોગ K2/K1 બરાબર ENની છેદમાં 2.303 R બરાબર અને આની સાથે ગુણાકાર થઈ જશે T2-T1
छेद में टी वन टी टू क्लियर छे। तो अहीं बाळको आपणे किंमत मूकी दीए तो अहीं शुं थशे 1.5 गुणिया 10^4 छेद में 4.5 गुणिया 10^3 क्लियर छे। अहीं शुं थशे तो ई नी किंमत आपणे जोईए तो 60 × 10³ भाग्या अहीं 2.303 गुणिया आनी किंमत 8.314 बराबर छे। काउंस में टी टू माइनस 283 टी टू माइनस 283 बराबर। तो 283 गुणिया टी टू थशे बराबर आ रीते। माटे लॉग नी जे कई पण किंमत होय अहीं आपणे के नी किंमत शुं लखशुं હવે કે ની કિંમત અહીંયા આપણે જોઈ લઈએ આપણે કંઈ નહીં અહીંયા અહીંયા આપણે બાળકો કે અહીંયા જે છે ને તે આપણે આનું સાદુરૂપ આપીએ તો લોગ શું થશે બાળકો આનું સાદુરૂપ આપીએ માટે લોગ બરાબર 3. સાદુરૂપ આપશો તો બાળકો શું આવશે તો 3.33નું લોગ લેવાનું છે અને અહીંયા શું થશે તો આનો ગુણોત્તર તમે કરશો તો 3133.62 આવશે આનો ગુણોત્તર બરાબર ગુણ્યા અહીં ટી ટુ માઇનસ 283 ભાગ્યા 283 ટી ટુ માટે હવે આનું આપણે લોગ જોઈએ બાળકો આનું લોગ કેટલું થાય 0.5228 થશે અને આપણે આને જે છે તે છેદમાં લાવી દઈએ અહીંયા આનાથી ભાગી દઈએ બરાબર ચાલો આ નેક્સ્ટ સ્ટેપમાં કરીએ આપણે નહીં તો અમે પાસે ગૂંચવાઈ જશો 3133.62 બરાબર ટી ટુ માઇનસ 283 છેદમાં 283 ટી ટુ ક્લિયર તો આ થશે તો બાળકો અહીંયા 0.5228 ભાગ્યા 3133.62 કેટલું થાય તો ટી ટુ માઇનસ 283 ભાગ્યા 283 ટી ટુ આ થશે તો બાળકો આને સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા શું થશે માટે પહેલો ગુણોત્તર કેટલો આવશે બાળકો પહેલો ગુણોત્તર આવશે 1.668 ગુણ્યા 10^-4 ગુણ્યા 283 ટી ટુ બરાબર ટુ ટી ટુ માઇનસ 283 ક્લિયર છે માટે 0.0472 ટી ટુ બરાબર શું થશે ટી ટુ માઇનસ 283 માટે 0.9528 ટી ટુ તો બાળકો આ જે છે ટી ટુ આપણે અહીંયા બાદ કરી દઈશું હવે ટી ટુ માઇનસ આ થશે અને 283 આ બાજુ આવી જશે બરાબર તો બરાબર 283 થશે બરાબર તો આના પરથી ટી ટુ બરાબર શું થાય બાળકો તો ટી ટુ બરાબર 283 ભાગ્યા 0.9528 થઈ જશે બરાબર છે અને આની કિંમત કેટલી આવે બાળકો તો 297 કેલ્વિન આવશે એટલે કે બરાબર 24 ડિગ્રી સેલ્સિયસ આવે માટે બાળકો ટી ટુ બરાબર 297 કેલ્વિન લખાય ઇક્વલ ટુ 24 ડિગ્રી સેલ્સિયસ લખાય આ તમારો જવાબ છે ક્લિયર છે બાળકો હવે બાળકો આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન એટલે 4.29 તો બાળકો પ્રશ્ન જોઈ લઈએ 4.29 ક્વેશ્ચન વાંચો બાળકો અહીં તમારી સમક્ષ છે 298 કેલ્વિન તાપમાન પ્રથમ ક્રમની પ્રક્રિયાને
10% पूर्ण थवा जरूरी समय 308 केल्विन तापमाने ज तेज प्रक्रिया ने 25% पूर्ण थवा माटे लागता समय जेटलो ज छे। जो ए नु मूल्य 4×10^10 सेकंड व्यस्त हो तो 318 केल्विन तापमाने के अने ईए नो ईए गणो। तो चलो बाळको जोईए आ प्रश्न कई रीते उकेली शकाय। तो बाळको अहींया जोईए आपणे 4.29 નો ઉકેલ। તો બાળકો આના માટે આપણે સૌથી પહેલા લખીએ બરાબર વેગ અચળાંક કે ની વાત કરીએ બાળકો। તો વેગ અચળાંક કે જ્યારે આ તાપમાને હોય 298 કેલ્વિન તાપમાનની વાત કરીએ બરાબર, તો એ તાપમાને 2.303/T1 બરાબર, ત્યારે log 100/90 આ થશે માટે કે બરાબર 308 કેલ્વિન બરાબર 2.303/T2 લઈએ બરાબર, તો log 100/75 થતું છે। ક્લિયર છે બાળકો? હવે T2/T1 થાય, હવે T2/T1 સરખો હોવાથી શું થશે, તો આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ બરાબર છે। તો આ 308 કેલ્વિનવાળો જે છે ને તેના છેદમાં આપણે 298 કેલ્વિનવાળું આના ગુણોત્તર લઈએ તો શું થશે બાળકો, તો 2.303/T2 log 100/75/2.303/T1 log 100/90 ક્લિયર આ થશે। તો બાળકો આની કિંમત આવશે શું, તો આની કિંમત આવશે 0.1249/0.04575 એટલે આની કિંમત કેટલો આવશે, તો 2.73 આવી ગયું, 2.73 આની કિંમત આવશે। એટલે બંને વેગ અચળાંકની જે ગુણોત્તર છે તો 2.73 આવે। હવે બાળકો આપણે જોઈએ કે અર્હેનિયસ સમીકરણ પ્રમાણે આપણે જોઈએ બરાબર, અર્હેનિયસ સમીકરણ બાળકો અર્હેનિયસ સમીકરણ પ્રમાણે શું થાય, તો log K3 308 કેલ્વિન/298 કેલ્વિન તો આનું આપણે લોગ લગાવી દઈએ તો બરાબર ENE/2.303 આર થાય, ને 1/T1 − 1/T2 ક્લિયર છે। માટે ઈએ બરાબર શું થશે, તો ઈએ બરાબર 2.303/T1/T2 − T2 − T1 બરાબર, અને આ ગુણાકારમાં શું થશે, તો log K308 કેલ્વિન/K298 કેલ્વિન આના પર લોગ બરાબર છે। તો માટે ઈએની કિંમત શું થાય, તો ઈએ બરાબર 2.303/8.314/298/200 308 અને અહીંયા શું થશે, અહીંયા તફાવત જે છે તે 10 આવી જાય બરાબર, તફાવત 10 આવશે બરાબર, ને આનું 2.73 આવેલું તે ગુણોત્તર આવી ગયેલું 2.73 તે લખી દઉં, હવે આના પર લોગ વિધેય લાગશે 2.73 પર લોગ વિધેય લાગે। તો આની કિંમત બાળકો જોઈ લઉં, ડાયરેક્ટ લખી દઉં છું 7.6651 તમારે એક નથી કરવાનું છે બરાબર, 0.28 જૂલ મોલનો વ્યસ્ત આવશે ઈએની કિંમત। માટે ઈએ બરાબર 76.65 કિલો જૂલ પ્રતિ મોલ થઈ જશે બરાબર, 1000 ભાગતા, ક્લિયર છે। હવે લોગ કે બરાબર log A − ENE/2.303 RT થાય બરાબર છે, તો માટે લોગ
के बराबर शू थे तो बाड़क आप जैसे किमत मूकी तरह शू लॉग चार गुणिया दस न दस घात मूक माइनस 76.65 छेद में 2.303 8.314 गुणिया दस नो माइनस तौ घात गुणिया 318 तापमान के तो 318 है तो आने आप सादी रीत सादु रूप आप तो लॉग के बराबर शू थे तो 10.6021 माइनस 12.58 87 आ तो से माटे लॉग के बराबर शू थाय तो लॉग के बराबर माइनस 1.9866 थाय माटे के बराबर शू थशे बाळको तो के बराबर तमे एंटी लॉग लेशो आनु एंटी लॉग माइनस 1.9866 नो तो तमने जवाब मळशे 1.03 गुणिया 10 नो माइनस 2 घात आटला सेकंड नो व्यस्त मळशे बाळको आ तमारो जवाब छे बे कचरा बराबर सात छे तमारो जवाब आंसर 1.03 गुणिया 10 नो माइनस 2 घात आटला सेकंड नो व्यस्त मळशे बाळको आ सेकंड नो व्यस्त तो बे कचरा का मळशे क्लियर छे हवे बाळको आपणे જોઈએ नेक्स्ट क्वेश्चन जो એટલે लास्ट क्वेश्चन જોવાનો છે આપણે બાળકો तो जो प्रश्न वाँचो 4.30 एक प्रक्रियानो वेग तापमान 293 केल्विन थी 303 केल्विन वधारता चार गणों थाय छे प्रक्रियानो सक्रियकरण ऊर्जा गणों एम धारीने के तापमान साथे बदलाती नथी बराबर तो आपणे आ जोई लईए के थाय तो बाळको 4.30 बराबर लास्ट क्वेश्चन छे चैप्टर नो उकेल तो बाळको आने के रीते करवानुं छे ते तमने बताई दूं तो सौथी पहेला अहींया बाळको तमारे लॉग के टू नी छेद में सॉरी लॉग के वन नी छेद में के टू लई लो बराबर लॉग के वन नी छेद में के टू लेशो तो आनो सूत्र शुं थाय तो ईए नी छेद में 2.303 आर बराबर 1/T1 माइनस 1/T2 आ तो से माटे शू थे तो ईए नी किमत शू थाय बाळको तो ईए बराबर 2.303 आर गुणिया T1 T2 छेद में T2 - T1 बराबर गुणिया लॉग K2 नी छेद में K1 थाय बराबर छे बराबर हवे बाळको बधानी किंमत मूकी देवानी तो बाळको 2.303 आनी किंमत 8.314 बराबर जूल में लेशो एटले आ जशे ने पछी T1 एटले 293 केल्विन थाय T2 एटले केटला तो 303 बराबर ने अहींया 303 माइनस 293 मूको एटले 20 आवशे बराबर अने लॉग शू थशे K2 नी छेदमां K1 एटले लॉग आनी अहींया 4 आवशे बराबर केम एम के K2 जे छे ते K1 नो 4 गुणो छे एटले K1 कैंसल थशे तो लॉग 4 आवशे बराबर छे तो आनी किंमत 2.303 गुणिया 8.314 गुणिया 293 गुणिया 303 अहींया 20 बराबर अहींया लॉग 4 केटलू थाय बाळको तो लॉग 4 नी किंमत आवशे तमने के 0.6021 लॉग 4 नो किंमत छे 0.6021 बराबर તો આ તમારે ગુણાકારમાં મૂકી દેવાનું છે માટે ઈએ બરાબર શું થાય બાળકો તો ઈએ બરાબર 52.863.3 જૂલ મોલનો વ્યસ્ત આવશે બરાબર જે કિલો જૂલમાં કેટલું થશે તો 52.86 કિલો જૂલ થાય કિલો જૂલ મોલનો વ્યસ્ત થાય તો બાળકો આ જ ઈએની કિંમત છે બરાબર છે આ જ તમારો જવાબ છે તો બાળકો અહીંયા 4.30 આ રીતે આખું કમ્પ્લીટ થાય છે બરાબર છે તો બાળકો અહીંયા બધા પ્રશ્નોનો ઉકેલ થઈ ગયો છે તો વાંચતા રહેજો થેન્ક યુ